હેલો જી ગૌતમ ભાઈ, અત્યારે હાલ સુરતના ઓલપાડના પીપોતરા જીઆઈડીસીમાં આગ લાગી છે, તો અત્યારે ત્યાં હાલ શું પરિસ્થિતિ છે? હાલ સખત આગ લાગેલી છે અને જે ગોડાઉનમાં આગ લાગી છે એની અંદર બાયો ઓઇલ બનાવવાનું અથવા તો રિફિલિંગ કરવાનું કામ ચાલતું હતું એવું ફાયર ફાઈટરો તરફથી કહેવામાં આવ્યું છે. અને 4 ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા છે અને અહીં પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. અને સાથે જો વધુ વિગત આપું તો એની અંદર 2 વ્યક્તિઓ દાઝ્યા છે અને એને સારવાર માટે ખસેડેલા છે અને વધુ સારવાર માટે એને કામરેજથી સુરત પણ ખસેડવામાં આવ્યા છે. અને હાલ પણ કાગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો ફાયર ફાઈટરો દ્વારા કરી લેવામાં આવ્યા છે. જી સૌ, અને આના માલિક કોણ છે અને એ લોકો ઘટના સ્થળે પહોંચ્યા છે એની શું વિગત છે? એના માલિકો અંગેની કોઈ માહિતી નથી, પણ એવી ખબર પડી છે કે એના માલિકો હાલ અમદાવાદ છે અને અહીંયા સ્થળ ઉપર એના માલિકો કોઈ જ નથી. અને ગોડાઉન હતું અને આ ગોડાઉન ની અંદર બાયો ઓઇલ ને એ લોકો રિફિલિંગ કરતા હતા અને તેમાં ખાલી કારીગરો જ હતા અને એ કારીગરો પણ 2 દાજવાને કારણે તેને સુરત ખસેડી લેવામાં આવ્યા છે વધુ દાજવાને કારણે. અને માલિકોનો સંપર્ક કરીને પોલીસ અને ફાયર ફાઈટરોએ એમને બોલાવવાના પ્રયત્ન કર્યો છે અને તે હાલ માલિક અમદાવાદથી નીકળી ચુક્યા છે એવું વિગત જાણવા મળી છે. જી સોલબેન, અને એવું કહેવાય છે કે સુરતની ફાયર ફાઈટરોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જાય છે, તો તું એ વાત સાચી છે? જી જી, હાલ તો 4 ફાયર ફાઈટરો અને 1 બ્રાઉઝર છે અને વધુ કુમક પણ બોલાવવામાં આવી છે ફાયર ફાઈટરોની અને આગને કાબુમાં લેવા પ્રયત્ન કરે છે. એકચ્યુઅલી તો આ ઓઇલ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે આગ પર કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે ફાયર ફાઈટરો અને સુરતથી પણ ફાયર ફાઈટરોને બોલાવવા માટેના કરે છે. બારડોલીની ફાયર ફાઈટર છે, કામરેજના ફાયર ફાઈટર અહીંયા છે અને આ સુરતથી પણ બોલાવવામાં આવ્યા છે. આટલી આગ વિશાળ છે તો આજુબાજુનો માહોલ કઈ રીતનો છે? લોકો એવું જણાવી રહ્યા છે કે અફરાતફરીનો માહોલ ફેલાયો છે, એ વિશે આપ શું કહેવા માંગો છો? એકચ્યુઅલી પરિસ્થિતિ એવી છે કે જે ઓઇલનું ગોડાઉન છે તે એક આઇસોલેટ જગ્યા ઉપર છે, ખાલી ત્યાંથી લગભગ 100-200 મીટર દૂર 2 ફેક્ટરીઓ આવેલી છે. એટલે હાલ એવી કોઈ ચિંતાજનક આ અત્યારની પરિસ્થિતિમાં લાગતું નથી. થેન્ક યુ સો મચ ગૌતમભાઈ.